તમારું નામ શું છે? મારું નામ રાહી ઠક્કર છે. અહીં પ્રદર્શિત ચિત્રોમાં સાયલન્ટ મેકર્સ એટલે શાંત રહીને સર્જન, કાં તો કંઈક નવી દિશા, નવી સોચ, નવી બાજુએ જોવાનો એક મોકો, જેમાં 13 છોકરાઓ એટલે મુકબધિર વિદ્યાર્થીઓ સુંદર કામ કર્યું છે. તમારી ઉંમર કેટલી? ઉંમર 28 વર્ષ. કેટલા સમયથી પેઇન્ટિંગ કરો છો? બહુ જ નાના હતા ત્રીજા ચોથા ધોરણથી પેઇન્ટિંગ કરે છે, અને એમના પોતાને જે મનમાં થયું છે એ વધારેમાં વધારે પ્રદર્શિત કરવાનો અમને આનંદ છે. પેઇન્ટિંગમાં તમારી પસંદગીની શૈલી કઈ અને કેમ? એને લશ્કરના અને સૈનિકના ને એવા ચિત્રો બનાવવા બહુ ગમે છે. કેમ?
પહેલાં લશ્કરોમાં સૈનિકોને કામ કરતા જોઈને એને એવી પ્રેરણા મળી છે. અત્યાર સુધી કોઈ એક્ઝિબિશન કર્યા છે? પહેલાં 2008માં એકવાર એક્ઝિબિશન કર્યું હતું, ત્યાર પછી આ બીજું એક્ઝિબિશન છે. કારણ કે આ જે છોકરાઓ છે, અમારા રેગ્યુલર છોકરાઓ કરતાં, વિદ્યાર્થી કરતાં એકદમ જુદા તર્યા છે. કારણ કે એમને નથી સંભળાતું કે નથી બહુ બોલી શકતા, એટલે આ દુનિયાથી એમને એટલો બધો કોઈ લગાવ નથી. કારણ કે જે રેગ્યુલર છોકરા હોય એ લોકો બધી જ વસ્તુ માણી શકે છે, જોઈ શકે છે, સાંભળી શકે છે અને બોલી શકે છે. તો કુદરતે આ લોકો જે કંઈ અનુભવવાની વાત કરી છે તેમાં એ લોકો એટલું બધું સાયલેન્ટ રહીને કામ કરતા હોય છે અને એટલા મગ્ન રહીને કામ કરતા હોય છે. તમારા મનપસંદ આર્ટિસ્ટ કોણ? એમએફ હુસેન એના મનપસંદ આર્ટિસ્ટ છે, એમાંથી એને ઘણી બધી પ્રેરણા મળી છે ચિત્રો બનાવવાની. તમારા મનપસંદ આર્ટિસ્ટમાંથી તમને શું પ્રોત્સાહન મળે છે? એમના ચિત્રો જોઈ ને એમાં કલર પૂરવાની પ્રેરણા મળી. એ ફૂલના ચિત્રો બનાવે છે પણ એમાં પણ એને જુદા જુદા રંગ કરવા નથી ગમતા, એને બધા ફૂલોને બ્લેક એન્ડ વ્હાઇટથી જ કરવું ગમે છે. છેલ્લા કેટલા વર્ષોથી કોલેજમાં આ પ્રકારના વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને અમે બધા પ્રોફેસરો, અમારા પ્રિન્સિપાલ સહિત એ લોકોને બહુ સપોર્ટ આપીએ છીએ અને ધન્યતા તો એમના મા બાપને પણ છે, એમના બીજા ભાઈ બહેનોને પણ છે કે આટલું સરસ રીતે એ લોકોને સાચવીને અમારી કોલેજમાં કે બીજા એમને આ શિક્ષણ આપે છે. આ એક્ઝિબિશનમાં તમારી બનાવેલી કૃતિ દ્વારા તમે શું કહેવા માંગો છો? એ જ કહેવા માગે છે કે સફેદ અને કાળા રંગનો ઉપયોગ કરીને મેં દરેક ફૂલને એક જ કલરથી કર્યા છે. જુદા જુદા રંગોનો એમાં એ અનુભવ લેવા નહોતા માંગતા અને બ્લેક એન્ડ વ્હાઇટ જ કરવા માગે છે દરેક ફૂલને. પેઇન્ટિંગ સિવાય તમારો બીજો શોખ કયો? પેઇન્ટિંગ સિવાય એમને બીજા બધા જ શોખ છે, ફરવાનો અને
જુદા જુદા ચિત્રો, રંગોળી, ડાન્સ બધો શોખ છે. મૂળ વાત આવે છે અમારી કલાની, તો કલાના સર્જનમાં તો ખરેખર તો ચૂપ રહીને જ કરવાનું છે. એ જે છે પ્રદર્શિત કરવા માટે પીછી કલમ, કાગળ, કેનવાસ એની જરૂર પડે છે. તો આ વિદ્યાર્થી એટલું સરસ રીતે એને પ્રદર્શિત કરે છે જે અહીંયા આ પ્રદર્શનમાં જોઈ શકાય છે. આ જ વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલે, નેશનલ લેવલે ઘણી બધી જગ્યાએ કોમ્પિટિશનમાં પણ ભાગ લે છે અને ત્યાં પુરવાર પણ થાય છે. એમને એવોર્ડથી કાં તો પારિતોષથી સન્માનિત પણ કરવામાં આવે છે. આપણી એક ફરજ બને છે કે સમાજમાં આ પ્રકારના કે હવે બીજા વિભિન્ન પ્રકારના જે કોઈ માણસો છે કે વિદ્યાર્થી છે કે મોટા માણસ, એની પૂરેપૂરી સેવા કરવી જોઈએ, કાં તો એમને સમજવું જોઈએ, એમનામાં રહેલી શક્તિને બહાર લાવવી જોઈએ અને કોઈપણ સ્વરૂપે ચિત્રકલા, સંગીતકલા, નૃત્યકલા દ્વારા એમની પોતાની સંવેદના અને વેદનાને અભિવ્યક્ત કરાય એવો પ્રયત્ન આપણા સમાજે કરવો જોઈએ, એવી મારી નમ્ર વિનંતી પણ છે અને અમારો એ પ્રયત્ન સતત ચાલુ રહેશે. તમે આજે પેઇન્ટિંગ કરો છો એમાં તમારા ફાધર મધરનો શું ફાળો છે? એ નાના હતા ત્યારથી એના ફાધર મધરે એમને બહુ પ્રોત્સાહન આપ્યું છે ચિત્રને માટે, અને કોઈ પણ જગ્યાએ, કઈ પણ જગ્યાએ સ્પર્ધા હોય ચિત્રની કે જવાનું હોય તો એના પપ્પા મમ્મીના સપોર્ટથી જ એ બધી જગ્યાએ જઈ શક્યા છે અને બધી જગ્યાએ વિનર થઈને આવ્યા છે, અને એમના માતા પિતાનો બહુ પ્રેમ એમને મળ્યો છે અત્યાર સુધી. આ પ્રદર્શન હજુ બીજા શહેરોમાં પણ થાય, બીજા રાજ્યોમાં પણ થાય અને દેશ વિદેશમાં પણ જાય એવું પણ એક આયોજન કરવાનું વિચારી રહ્યા છે. કારણ કે આમાં જે કામની વૈવિધ્યતા છે, ભારતનું આપણું જે કંઈ દર્શન છે ચિત્રકલાનું, આદિકાળથી લઈને મોડર્ન આર્ટ સુધીના ચિત્રો અહીંયા પ્રદર્શિત થયેલા છે, જ્યાં પેન્સિલ ડ્રોઈંગથી લઈને શેડિંગ, કલરફુલ, ટેક્સચર, ભગવાન એટલે દેવી દેવતાના ચિત્રો, ફ્લાવર્સ, બર્ડ્સ બધું જ આમાં સમાયેલું છે. કારણ કે આ વિદ્યાર્થીઓ એટલા બધા સરસ રીતે કામ કરતા હોય છે, એમને કામ કરતા જોવા એ પણ એક લાવો છે અને રેગ્યુલર છોકરાઓ એ શીખવું જોઈએ કે આટલી મગ્નતાથી આવી રીતે કામ થાય તો આટલું સુંદર કામ થઈ શકે છે અને પ્રદર્શિત પણ થઈ શકે છે. આભાર.